गुड मॉर्निंग वाहली दीकरीओ। लास्ट सेशन में आपणे ब्लेक बक यूनिट 6 डेरिंग डिस्कवरी साहसिक शोध डॉक्टर बोजे छोड प्लांटना साम्राज्य विषे जे बधी शोध करी अने एमणे भारतीय वैज्ञानिक तरीके पोतानुं नाम अने देशनुं नाम रोशन कर्युं एना विषे खूब सरस पेरेग्राफ्स आपणे 3 करेला। आ यूनिट मोटो छे, एक्जाम माटे बहु ज इम्पोर्टंट छे, एटले आमां वधारे पेरेग्राफ्स आपेला छे। तो आजे आपणे दीकरीओ 4th पेरेग्राफ करीशुं, खास समजजो। दररोजનું होमवर्क કરશો તો તમને બિલકુલ વાંધો નહીં આવે, એટલે રેગ્યુલર હોમવર્ક ચાલુ જ રાખવું। એબાઉટ ડૉક્ટર બોઝ વર્ક, ડૉક્ટર બોઝના કાર્ય વિશે, એ ફ્રેન્ચ થિંકર, ફ્રેન્ચ એટલે ફ્રાન્સ દેશનો, એટલે ફ્રેન્ચ કહેવાય, ફ્રેન્ચ ફ્રાન્સના એક વિચારક, હેનરી બર્ગસન સેડ દેટ, એ ફ્રાન્સના વિચારકનું નામ શું હતું, હેનરી બર્ગસન, એવું કહ્યું છે કે ધ બોઝ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ। બોઝનું કાર્ય છે એ મ્યુટ એટલે મૂંગા મૂંગા છોડવાઓને સ્પીચ એટલે કે જાણે વાણી આપે છે, ભાષા આપે છે। એટલે કહેવાય એવું માગે છે, કેટલું સરસ શ્રેષ્ઠ કક્ષાનું વાક્ય લખ્યું છે એમણે, ડૉક્ટર બોઝની કદર કેવી સરસ કરી છે, એની કિંમત કેવી સરસ સમજાવી છે કે છોડવાઓ જે વનસ્પતિ જગત છે બોલી નથી શકતું, પણ ડૉક્ટર બોઝે જાણે એ બોલીને સંપૂર્ણ પોતાના જીવન વિશે પોતાના વિશે કહેતા હોય એટલી માહિતી, અલગ અલગ સાધનોની શોધ કરી અને વનસ્પતિ અને છોડ વિશ્વની એમણે ભેગી કરી અને લોકો સમક્ષ, દુનિયા સમક્ષ ડૉક્ટર બોઝે દર્શાવી, એટલે કે જાણે મૂંગા છોડ છે એ બોલતા થઈ ગયા છે। હિઝ વર્ક હેલ્પડ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્લાન્ટ્સ વર્લ્ડ। તેમનું કાર્ય છે એ છોડવાઓની દુનિયાને સમજવા માટે આપણને મદદરૂપ થાય છે। નાવ વી નો વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ, હવે આપણે જાણી શકીએ છીએ કે છોડવાઓ શું ઈચ્છે છે। વેન ડુ ધે સફર, ક્યારે તેઓને સહન કરવું પડે છે, મુશ્કેલી પડે છે। સફર એટલે, એકચ્યુઅલી સફર એટલે સહન કરવું, પણ અહીંયા મુશ્કેલી પડવી, પીડા અનુભવવી, સફર એટલે પીડા થવી। એન્ડ વોટ પ્લીઝીસ ધેમ, અને કઈ બાબત તેને સુખ આપે છે, પ્લીઝ એટલે ખુશ, ખુશી આપે છે। તો દીકરીઓ મને યાદ આવે છે કે મેં બહુ જ એક સારા લેખમાં વાંચેલું છે ઘણા સમય પહેલાં, કે તમારા ઘરના આંગણામાં ઉગેલા વૃક્ષો, છોડવાઓ, પ્લાન્ટ્સ, એને તમે રોજ સારા સારા વાક્યો કહો તો એ હૃદયથી બહુ જ ખુશી અનુભવશે, છોડવાઓ ખૂબ ખુશ અને આનંદ થશે, આનંદ અનુભવશે અને ઝડપથી એનો વિકાસ કરશે, સારા સારા ફળો આપશે, સારા સારા ફૂલો આપશે। તમને હસવું આવશે મારી વાત સાંભળીને, પણ આ સાબિત થયેલી સત્ય હકીકત છે દીકરીઓ। જેમ ગીરની, જૂનાગઢ ગીર વિસ્તારની કેસર કેરી વખણાય છે, એમ વલસાડ બાજુ દક્ષિણ ગુજરાતની કેરીઓ પણ ખૂબ વખણાય છે, અને એ વાડી વિસ્તારમાં થાંભલા ઉપર સ્ટીરિયો ગોઠવવામાં આવે છે અને સ્ટીરિયોમાં ખૂબ સુંદર સંગીત અને ભજનો અને આધ્યાત્મિક પ્રવચનો એ આંબાવાડીમાં વગાડવામાં આવે છે અને સંભળાવવામાં આવે છે વૃક્ષોને, અને ખરેખર વૃક્ષોનો જે વિકાસ છે, એના ફળો આપવાની જે પ્રક્રિયા છે એ ખૂબ સરસ રીતે બને છે, એવું આપણા ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ શોધેલું છે। તો આજે એ વાતને સમજીને આજે ઘણા બધા ખેતરવાડીમાં સ્ટીરિયો મૂકી અને સંગીત સંભળાવવામાં આવે છે। આપણને પહેલા તબક્કામાં હસવું આવે એવી વાત છે, પણ વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી આ બાબત છે। તો એને રોજ તમારા આંગણામાં ઉગેલા વૃક્ષોને, છોડવાઓને, ક્યારાઓમાં નજીક જઈને સારા વાક્ય કહો। તમે એવું બોલી શકો, અરે ઓ લીલા વૃક્ષો, તમે કેટલા સુંદર લાગો છો, તમારી સુંદરતા જોઈને મારું મન ખૂબ આનંદ અનુભવી રહ્યું છે, મને ખૂબ આનંદ થાય છે, તમે ખૂબ સરસ લાગો છો, લીલા લીલા પાંદડાઓ તમારા અમારા હૃદયને પ્રફુલ્લિત કરે છે, તમે શ્રેષ્ઠ છો, તમે ખૂબ સુંદર લાગો છો,
ઓહો, તમારી સુંદરતા જોઈ અને અમને બધાને આનંદ અનુભવાય છે. થેન્ક યુ માય ડિયર પ્લાન્ટ્સ, થેન્ક યુ વૃક્ષો, તમે છો તો અમારા જીવનમાં આનંદ છે. તમે ખૂબ વિકાસ પામો, સુંદર ફળો આપો, ખૂબ ખીલો તો અમને મજા આવે છે. તમારો ખૂબ ખૂબ આભાર, આવું તમે બોલી શકો. ઓકે દીકરીઓ, આગળ આપણે જોઈએ. વી કેન ફીલ ધ વોઇસ એન્ડ બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સાધન વડે છોડવાઓની શ્વાસની પ્રક્રિયા અને અવાજ પણ આપણે અનુભવી શકીએ છીએ. ધઝ ઈ પ્રૂવડ ધેટ, તેથી તેમણે, એટલે કે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ જે વૈજ્ઞાનિક હતા, તેમણે સાબિત કર્યું કે ધ પ્લાન્ટ્સ આર લિવિંગ બ્રીધિંગ બીઈંગ, છોડવાઓ જીવંત શ્વાસ લેતા પદાર્થો છે. ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ વોઝ હેલ્ડ ઇન 1900 ઇન પેરિસ. દુનિયાની ભૌતિક વિજ્ઞાનની સમિતિ છે 1900ની સાલમાં પેરિસમાં ભેગી થઈ. પેરિસ એ શહેર છે જર્મની દેશનું. બોઝ રિપ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ, બોઝે તેમના વિચારો છે એ પ્રેઝન્ટેડ, એટલે એમણે જાહેર કર્યા. ધ પીપલ વેર સરપ્રાઇઝડ એટ હિઝ વ્યૂઝ, અને લોકો છે તેમના વિચારોમાં આશ્ચર્યચકિત થઈ ગયા. હી એક્સપ્લેન્ડ ધેટ, તેમણે સમજાવ્યું કે ધ ફિઝિકલ ઇવેન્ટ્સ કુડ નોટ બી કન્ફાઇન્ડ ટુ એની લિમિટ. વૃક્ષોની શારીરિક જે બધી પ્રવૃત્તિઓ છે એને કોઈ પણ મર્યાદા નડતી નથી. ધ ડિફરન્સ બિટવીન ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ વોઝ નોટ સો વાસ્ટ. જીવંત અને નિર્જીવ બાબત પદાર્થનો જે ડિફરન્સ, એટલે કે ભેદ છે, એ બહુ લાંબો નથી, વિશાળ નથી. ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પેનિટ્રેબલ એઝ વી મોસ્ટલી થોટ. આપણે વિચારી શકીએ એવો પણ એ, એટલે શું કહે છે દીકરીઓ, કે ઇમ્પેનિટ્રેબલ એટલે અભેદ્ય, જેને ભેદી ન શકાય એવો. આપણે આ જે ભેદ છે જીવંત અને નિર્જીવનો, એ ભેદને આપણે જોઈ જાણી ન શકીએ એવો અભેદ્ય, એવો અઘરો પણ નથી, એવું સમજાવે છે. દીકરીઓ, એમસીક્યુ છે, તમે તૈયાર કરજો, પ્રશ્ન જવાબ હું સમજાવું છું. વોટ ડીડ હેનરી બોક્સન સે અબાઉટ ડૉક્ટર બોઝ વર્ક? હેનરી બોક્સન છે, ડૉક્ટર બોઝના કાર્ય વિશે શું કહે છે? તો હેનરી બોક્સન સેડ ધેટ, હેનરી બોક્સન જે ફ્રેન્ચ જે સાયન્ટિસ્ટ હતા ફ્રાન્સ દેશના, એ શું કહે છે, થિંકર, વિચારક હતા એ. ડૉક્ટર બોઝ વર્ક્સ ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. ડૉક્ટર બોઝનું કાર્ય છે એ મૂંગા મૌન છોડ છે એને જાણે વાણી આપે છે. સેકન્ડ ક્વેશ્ચન, એકોર્ડિંગ ટુ હેનરી બોક્સન વોટ ડુ વી નો અબાઉટ પ્લાન્ટ્સ? ડૉક્ટર હેનરી બોક્સનના મત પ્રમાણે છોડવાઓ વિશે આપણે શું જાણી શકીએ? એકોર્ડિંગ ટુ ડૉક્ટર હેનરી બોક્સન વી નો ધેટ વોટ પ્લાન્ટ્સ વોન્ટ. ડૉક્ટર હેનરી બોક્સનના મત પ્રમાણે છોડવા વિશે આપણે એ જાણી શકીએ કે છોડવાઓ શું ઈચ્છે છે. વેન ડુ ધે સફર, ક્યારે તેઓને પીડા થાય છે? એન્ડ વોટ પ્લીઝીઝ ધેમ, અને કઈ કઈ બાબત શું તેમને ખુશી આપે છે? થર્ડ ક્વેશ્ચન, વોટ કેન વી ફીલ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ? આ સાધન દ્વારા આપણે શું અનુભવી શકીએ છીએ? તો ત્રીજા ક્વેશ્ચનનો જવાબ જોઈએ દીકરીઓ. વી કેન ફીલ ધ વોઇસ એન્ડ બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે છોડવાઓનું આ સાધન વડે, આપણે આ છોડવાઓને અવાજ એ કરે છે એ, અને જે છોડવાઓ શ્વાસ લે છે એ પણ આપણે અનુભવી શકીએ છીએ. ચોથો ક્વેશ્ચન દીકરીઓ, વોટ ડુ ડૉક્ટર બોઝ એક્સપ્લેન ઇન ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ? દુનિયાની જે ભૌતિક વિજ્ઞાનની જે સમિતિ યોજાઈ એમાં ડૉક્ટર બોઝે શું સમજાવ્યું? તો એનો આન્સર જોઈએ દીકરીઓ. ડૉક્ટર બોઝ એક્સપ્લેન્ડ ધેટ, ડૉક્ટર બોઝે સમજાવ્યું કે ધ ફિઝિકલ ઇવેન્ટ્સ કુડ નોટ બી કન્ફાઇન્ડ ટુ એની લિમિટ. શારીરિક પ્રવૃત્તિઓ છે એને કોઈ મર્યાદામાં આપણે બાંધી શકતા નથી. છોડવાઓ એટલી સરસ બધી અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે કે એને કોઈ મર્યાદા છે એમાં આપણે એને જણાવી શકતા, વર્ણવી શકતા નથી. ફિફ્થ ક્વેશ્ચન, વોટ ડીડ ડૉક્ટર બોઝ સે અબાઉટ ધ ડિફરન્સ બિટવીન ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ? જીવંત અને નિર્જીવ પદાર્થોના ભેદ વિશે ડૉક્ટર બોઝ છે એમણે શું કહ્યું હતું?
એનો આન્સર જોઈએ. ડૉક્ટર બોઝ સેડ દેટ, ડૉક્ટર બોઝે કહ્યું કે ધ ડિફરન્સ બિટવીન ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ વોઝ નોટ વાસ્ટ. જીવંત અને નિર્જીવ બાબતો વચ્ચેનો જે ભેદ છે, તફાવત છે, વોઝ નોટ વાસ્ટ, એટલો વિશાળ નથી. એન્ડ ઓલ્સો નોટ ઇમ્પેનિટ્રેબલ એઝ વી મોસ્ટલી થોટ. અને આપણે મોટે ભાગે વિચારીએ છીએ, મોસ્ટલી એટલે મોટે ભાગે, થોટ એટલે વિચારીએ છીએ, એવો અભેદ્ય પણ નથી, એને ભેદી ન શકાય એવો પણ નથી. એના વિશે આપણે ખૂબ જાણકારી મેળવી શકીએ છીએ. સિક્સ ક્વેશ્ચન. ડૉક્ટર બોઝ વર્ક હેલ્પડ અસ ટુ અન્ડરસ્ટેન્ડ, પછી વાક્ય પૂરું કરવાનું છે દીકરીઓ. ડૉક્ટર બોઝનું કાર્ય છે એ સમજવા માટે આપણને મદદ કરી કે, તો એનો આન્સર ધ પ્લાન્ટ વર્લ્ડ, વિશ્વ જે છોડવાઓનું વિશ્વ છે એને સમજવા માટે ડૉક્ટર બોઝના કાર્યએ આપણને ખૂબ મદદ કરી. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ દીકરીઓ. હાઉ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવ ધેટ પ્લાન્ટ્સ આર લિવિંગ બિંગ્સ? ડૉક્ટર બોઝે કઈ રીતે સાબિત કર્યું કે છોડવાઓ છે એ જીવંત છે? એનો આન્સર જોઈએ. ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ, ડૉક્ટર બોઝે એવું સાબિત કર્યું કે પ્લાન્ટ્સ આર લિવિંગ બિંગ્સ, છોડવાઓ જીવંત છે, બાય ડેવલપિંગ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ હેલ્પડ ટુ ફીલ ધ વોઇસ એન્ડ બ્રીથિંગ ઓફ પ્લાન્ટ્સ. એમણે એક એવું સાધન છે એવો વિકાસ કર્યો કે એ સાધન થકી છોડવાઓ શ્વાસ લેવાની પ્રક્રિયા અને એ જે અવાજ કરે છે એ અનુભવી શકવામાં મદદ મળવા લાગી હતી. આટલું મહાન કાર્ય ડૉક્ટર બોઝે કર્યું. તો દીકરીઓ, અહીંયા બધા જ પેરેગ્રાફ છે એ આપણે પૂરા કરીએ છીએ. તમને બરાબર મેં ખૂબ સુંદર રીતે સમજાવ્યા. હવે આના સમાનાર્થી છે એ પણ ખૂબ અગત્યના છે, તો એ સમજાવું. બરાબર ધ્યાન આપજો દીકરીઓ, યાદ રાખજો. હર્ટ એટલે ઈજા કરવી, તો ઇન્જર, ઈજા થવી, અથવા તો કરવી, તો ઇન્જર, ઇન્જર એટલે ઈજા થવી. રેકોર્ડ એટલે નોંધ કરવી, તો નોટ એટલે નોંધ કરવી. સિમિલારિટી એટલે સમાનતા, તો રિઝેમ્બલન્સ એટલે સમાનતા. જનરેટ એટલે ઉત્પન્ન કરવું, તો પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. એક્સેસ એટલે વધારાનું, તો એક્સ્ટ્રા એટલે વધારાનું. સર્વાઈવ એટલે જીવંત રહેવું, તો સ્ટે અલાઈવ એટલે જીવંત રહેવું. આઉટસ્ટેન્ડિંગ એટલે વિશિષ્ટ અથવા અસાધારણ, તો એક્સેલન્ટ એટલે અસાધારણ. ત્યાર પછી અકર એટલે થવું અથવા બનવું, તો હેપન, થવું અથવા તો બનવું. એનલાર્જ એટલે વિશાળ, તો મેઇક બિગર એટલે મોટું કરવું. વ્યૂ એટલે વિચાર, તો ઓપિનિયન એટલે વિચાર. વાસ્ટ એટલે વિશાળ, તો યુઝ એટલે વિશાળ. ખાસ યાદ રાખજો દીકરીઓ, વાસ્ટ એટલે વિશાળ, તો એનું સમાનાર્થી યુઝ થશે. યુઝ એટલે વિશાળ, એકદમ લાર્જ. ત્રીજું સમાનાર્થી એનું લાર્જ પણ થશે. આ પણ અગત્યનું યાદ રાખજો. વ્યૂ એટલે વિચાર, તો એનું ઓપિનિયન. ત્યાર પછીનું ઓથેન્ટિક એટલે વાસ્તવિક, તો એનું સમાનાર્થી થશે રિયલ. ઓથેન્ટિક એટલે વાસ્તવિક, તો એનું રિયલ. મિસ્ટીરિયસ એટલે વિચિત્ર, રહસ્યમય. આમ મિસ્ટીરિયસ તો મિનિંગ રહસ્યમય થાય, પણ અહીંયા આપણે વિચિત્ર સમજીશું, તો એનું સમાનાર્થી થશે સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. તો દીકરીઓ, આ સમાનાર્થી પણ ખાસ કરજો જે ખૂબ અગત્યના છે. મેં તમને ખૂબ સુંદર રીતે સમજાવ્યા. ખૂબ મહેનત કરજો. ઈશ્વર આપણને ખૂબ સારો બદલો આપે આપણી મહેનતનો. મહેનત કરવી પડે, મહેનતનો કોઈ વિકલ્પ નથી. ખૂબ મહેનત કરવાથી જ જીવનમાં આગળ વધી શકાય છે. સતત મહેનત કરવી, આળસ ન કરવી દીકરીઓ, ખાસ ખ્યાલ રાખજો. ઓકે, થેન્ક યુ બેટા.